Good morning, Vidyarthi Mitro. Turan Tran, Visaykanit, Prakran number 6, Te Apri Swadhyay Pothi Ma continue karsu. Te Ma Apri Juhi, Page number 6 Ma, Prashna number 7. Te Ma Apelu Che, Khudta Sthan Purna Karo. To Apri Te Ma Apelu Juhi, To Te Ma Apelu Che, 42 minus 1 ane 1 Khali Jagya Apelu Che, Barabar Khali Jagya ane 4. તો આપણે જોઈએ કે અહીંયા 2 એ નાની સંખ્યા છે અને અહીંયા 4 એ મોટી સંખ્યા છે તેથી અહીંયા 2 નહીં હોય તેની જગ્યાએ શું હશે તો 2 + 10 એટલે 12 તો 12 માંથી કેટલા માઈનસ કરીએ તો 4 આવે તો આપણે 12 - 8 કરીએ તેથી આપણને 4 મળે છે આપણે અહીંયા 12 લીધા છે તો અહીંયા 4 ની જગ્યાએ શું આવશે તો 4 ની જગ્યાએ 3 આવશે તો 3 - 1 એટલે આપણને 2 મળશે તેથી આપણે જોઈએ 42 - 18 = 24 નેક્સ્ટ આપણે બીજો જોઈએ તેમાં આપેલું છે 45 અને અહીંયા ખાલી જગ્યા આપી છે અને 2 ખાલી જગ્યા 5 તો તેનો જવાબ આપણને આપેલો છે તો ખાલી જગ્યા માઈનસ 5 બરાબર 3 એટલે કેટલામાંથી 5 માઈનસ કરીએ તો 3 આવે તો આપણે અહીંયા 8 લખીશું એટલે 8 માઈનસ 5 કરીએ તો જવાબ 3 આવે ત્યારબાદ આપણે જોઈએ 5 માઈનસ ખાલી જગ્યા બરાબર 3 એટલે 5 માંથી કેટલા માઈનસ કરીએ તો 3 આવે તો 5 માઈનસ 2 કરીએ તેથી 3 આવે અને 4 માઈનસ 2 એટલે આવશે 2 નેક્સ્ટ ત્રીજો છે 68 અને અહીંયા 15 આપેલા છે અને જવાબમાં આપણે શોધવાનું છે તો 8 - 5 કરવાથી કેટલા મળે તો 3 અને 6 માંથી કેટલા માઈનસ કરીએ તો 3 આવે તો આપણે 6 - 3 કરી ત્યારે 3 આવે છે અને ખાલી જગ્યા - 1 = 4 એટલે આપણે કેટલામાંથી 1 બાદ કરીએ તો 4 આવે તો આપણે 5 - 1 કરીએ તો 4 આવે છે નેક્સ્ટ આપણે ચોથો જોઈએ તેમાં 4 - 2 = 2 અને ખાલી જગ્યા - 3 = 3 તો આપણે 6 - 3 કરીએ તો 3 આવે છે અને 7 - ખાલી જગ્યા = 6 એટલે 7 - 1 કરીએ તો 6 આવે છે નેક્સ્ટ પાંચમો છે અહીંયા આપણે જોઈએ કે અહીંયા 8 આપેલા છે અને અહીંયા 5 આપેલા છે તો ખાલી જગ્યા - 8 = 5 તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા આપણને 3 આપણે અહીંયા 3 લીધા છે અને ઉપર આપણે શું લેશું તો 13 એટલે કે 3 + 10 એટલે 13 તો આપણે 13 - 8 કરીએ તો 5 આવે છે અને આપણે અહીંયા 13 લીધા તો અહીંયા 5 ની જગ્યાએ 4 થઈ જશે તો 4 - 2 એટલે આવશે 2 અને 4 - 2 એટલે 2 નેક્સ્ટ છઠ્ઠું છે 2 - 5 એટલે 2 એ 5 કરતા નાની સંખ્યા હોવાથી આપણે અહીંયા 12 લઈશું તો 12 - 5 તો કેટલા આવશે તો 7 આવશે ત્યારબાદ અહીંયા 6 ની જગ્યાએ 5 થઈ જશે 5 - ખાલી જગ્યા બરાબર 3 તો 5 માંથી કેટલા બાદ કરીએ તો 3 આવે તો 5 માંથી 2 બાદ કરીએ ત્યારે 3 આવે છે અને અહીંયા 7 - 3 એટલે આવશે 4 એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં 3 લખીશું નેક્સ્ટ સાતમું છે 9 - 3 = કેટલા આવે તો 6 અને અહીંયા ખાલી જગ્યા - 6 = 8 તો આપણે 14 માંથી 6 બાદ કરીએ તો આપણને 8 મળે છે તો આપણે અહીંયા 4 લખીશું અને ઉપર લખીશું 14 એટલે 4 + 10 એટલે 14 તો 14 - 6 = 8 અને અહીંયા એક સંખ્યા ઓછી થઈ જશે તો અહીંયા 6 ની જગ્યાએ થશે 5 તો 5 - 2 = આવશે 3 આઠમું છે ખાલી જગ્યા - 4 = 4 તો આપણે 8 માંથી 4 બાદ કરીએ ત્યારે આપણને 4 મળે છે અને અહીંયા આપેલ છે 5 - 7 તો આપણે 5 ની જગ્યાએ લેશું 15 તો 15 - 7 = આવશે 8 અને અહીંયા ખાલી જગ્યા - 3 = 5 આપેલું છે તો કેટલામાંથી 3 બાદ કરીએ તો 5 આવે તો આપણે અહીંયા 9 લખ્યું છે અને અહીંયા એક સંખ્યા ઓછી થશે તેથી આપણને 8 મળશે તો 8 - 3 એટલે આવશે 5 નવમું છે ખાલી જગ્યા - 5 = 3 તો આપણે 8 - 5 કરીએ તો 3 આવે છે તેથી આપણે અહીંયા 8 લખીશું ત્યારબાદ ખાલી જગ્યા 3 - ખાલી જગ્યા = 4 તો અહીંયા 3 એ 4 કરતા નાની સંખ્યા હોવાથી આપણે અહીંયા 13 લઈએ તો 13 - 9 બરાબર કરવાથી 4 આવે છે ત્યારબાદ અહીંયા 5 ની જગ્યાએ 4 થઈ જશે તો 4 - 2 = આવશે 2
નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 10, તેમાં આપેલું છે 5 - 8. તો 5 એ 8 કરતા નાની સંખ્યા હોવાથી આપણે અહીંયા શું લેશું? તો 15. તો 15 - 8 બરાબર આવશે 7, અને અહીંયા 2 ની જગ્યાએ 1 થઈ જશે. તો 1 માઇનસ ખાલી જગ્યા બરાબર 5. તો અહીંયા 1 ની જગ્યાએ શું હશે? તો હશે 11. 11 - 6 બરાબર આવશે 5, અને અહીંયા 4 ની જગ્યાએ શું થઈ જશે? તો 3. તો અહીંયા 3 - 1 કરવાથી 2 આવે છે, તેથી અહીંયા જવાબ 3 હશે. પણ આપણે એક સંખ્યા અહીંયા લીધી હતી, તેથી આપણને અહીંયા 4 લખવાનું છે. નેક્સ્ટ 11મું છે 3 - 7 = 6. તો 3 એ 7 કરતા નાની સંખ્યા હોવાથી આપણે અહીંયા 13 લેશું. 13 - 7 બરાબર આવશે 6, અને અહીંયા જે સંખ્યા હશે તેના કરતા એક સંખ્યા ઓછી થઈ જશે. તો ખાલી જગ્યા -8 = 1. તો તમે અહીંયા ધારો કે અહીંયા 0 હશે, તો આપણે અહીંયા 0 લખ્યું છે, અને તેમાંથી 1 માઇનસ કરીએ એટલે થઈ જશે 9. એટલે અહીંયા 10 હતા, તેની જગ્યાએ 9 થઈ જશે. 9 - 8 = 1, અને અહીંયા પણ 7 ની જગ્યાએ 6 થઈ જશે. તો 6 - 2 = 4. નેક્સ્ટ 12મું છે ખાલી જગ્યા -7 = 6. તો આપણે કેટલામાંથી 7 બાદ કરીએ? તો 6 આવે છે. તો આપણે 13માંથી 7 બાદ કરીએ ત્યારે 6 આવે છે, તેથી આપણે અહીંયા 3 લખીશું. ત્યારબાદ આપણે અહીંયા એક સંખ્યા લીધી, તો અહીંયા 4 ની જગ્યાએ 3 થઈ જશે. ફરી તમે જુઓ કે અહીંયા 3 એ 6 કરતા નાની સંખ્યા હોવાથી અહીંયા ફરીથી આવશે 13. તો 13 - 6 = 7. ત્યારબાદ અહીંયા 13 છે એ આપણે એક સંખ્યા લીધી, તો અહીંયા 8 ની જગ્યાએ 7 થઈ જશે. 7 - 4 = 3. 13મું છે 2 - 3 = ખાલી જગ્યા. તો 2 એ 3 કરતા નાની સંખ્યા હોવાથી આપણે અહીંયા 12 લઈશું. તો 12 - 3 = 9. તેથી અહીંયા 1 ની જગ્યાએ 0 થઈ જશે. 0 - ખાલી જગ્યા = 4. તો આપણે અહીંયા લેશું 10. 10 - ખાલી જગ્યા, તો અહીંયા આપણે 4 લખીશું. 10 માંથી 6 બાદ કરીએ ત્યારે 4 આવે છે, અને 7 ની જગ્યાએ આવશે 6. તો 6 - 2 = 4. 14મું છે 5 - ખાલી જગ્યા = 7. તો તમે જોઈ શકો કે 7 એ 5 કરતા મોટી સંખ્યા છે, તેથી આપણે અહીંયા 15 લઈશું. 15 માંથી કેટલા બાદ કરીએ? તો 7 આવે. તો 15 માંથી આપણે 8 બાદ કરીએ ત્યારે આપણને 7 મળે છે, તેથી આપણે અહીંયા 8 લખીશું, અને અહીંયા 9 થઈ જશે. તો 9 માંથી કેટલા માઇનસ કરીએ ત્યારે 0 આવે? તો આપણે 9 - 9 કરીએ ત્યારે 0 આવે છે. ત્યારબાદ 6 - 3 છે, તો અહીંયા એક સંખ્યા લીધી હતી, તેથી 6 ની જગ્યાએ 5 થઈ જશે. તો 5 - 3 = 2. 15મું છે 2 - ખાલી જગ્યા = 7. તો તમે અહીંયા પણ જોઈ શકો કે 7 એ 2 કરતા નાની સંખ્યા છે, મોટી સંખ્યા છે, તેથી આપણે અહીંયા 2 ની જગ્યાએ લઈશું 12. તો 12 - 5 = 7. તેથી અહીંયા 0 ની જગ્યાએ 9 આવશે. તો 9 - 6 કરીએ તો આપણને કેટલા મળે? તો 3 મળે છે. ત્યારબાદ 7 ની જગ્યાએ આપણે લેશું 6. તો 6 - 4 કરીએ તો આપણને કેટલા મળે છે? તો 2. તો તેવી જ રીતે પ્રશ્ન નંબર 16 થી લઈ અને પ્રશ્ન નંબર 25 સુધી એ તમારે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ આપણે પેજ નંબર 105માં ચાલો ગૃહ કાર્ય કરીએ, તેમાં પેલો પ્રશ્ન જોઈએ. તેમાં આપેલું છે બાદબાકી કરો, જે આપણે આગળ શીખેલું હતું. તો તેમાં પેલો પ્રશ્ન આપણે જોઈએ કે અહીંયા આપેલું છે 926 - 658. તો તમે જોઈ શકો કે 6 એ 8 કરતા નાની સંખ્યા હોવાથી આપણે અહીંયા 6 ની જગ્યાએ 6 + 10 = 16 લઈએ. તો 16 - 8 = 8, અને અહીંયા 2 ની જગ્યાએ 1 થઈ જશે. તો 1 પણ 5 કરતા નાની સંખ્યા હોવાથી આપણે અહીંયા 11 લીધા છે. તો 11 - 5 = 6, અને અહીંયા એક સંખ્યા લીધી હોવાથી અહીંયા 9 ની જગ્યાએ 8 થઈ જશે. તો 8 - 6 = 2. તો જેવી રીતે આપણે પ્રશ્ન નંબર 1 કર્યો, તેવી જ રીતે તમારે 2 થી લઈ અને 12 સુધી એ તમારે હોમવર્કમાં કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેટલું પણ વર્ક કર્યું તે તમારે સ્વાધ્યાય પોથીમાં પેન્સિલથી લખી લેવું, અને જે પણ હોમવર્ક આપેલું છે તે પણ સારા અક્ષરે કરી લેવું.
Thank you.